નમસ્કાર બાળ મિત્રો આગળના પેરેગ્રાફમાં આપણે જોઈ ગયા તેમ લેખક એક સજ્જનને મળવા જાય છે અને તેમને ઇન્દ્રિયોની એટલે કે સાંભળવાની જે ઇન્દ્રિય છે એ કાન ઓછું કાર્ય કરે છે અને બરાબર વાત સંભળાતી નથી અને અહીં જ એક હાસ્ય ઊભું થાય છે આગળ જોઈ ગયા તેમ આપનું જરા કામ હતું તબિયત મજામાં છે જરા શરદી થઈ છે બાકી બીજી રીતે કુશળ છો એવો લેખક જણાવે છે સજ્જનને ત્યારે એ સમયે દરમિયાન શરદીનું એટલે કે શિયાળાનો જે સમય છે એ સમયે ચાલી રહેલો હોય છે હવે આગળ જોઈએ મને શરદી થઈ છે એમ તમને કોણે કહ્યું એ તો જરા નહીં જેવા સળેખમ અને ઉધરસ થયા છે મને જોવા આવવાની અહીં સુધી આવવાની તસ્દી લેવા જેવું કંઈ નથી અહીં સજ્જન લેખકને કહે છે કે મને તો થોડી શરદી જેવું થયું છે તમને કોણે કહ્યું અહીં એવો પ્રશ્ન કરે છે એ તો જરા નહીં જેવું સળેખમ અને ઉધરસ જેવો થયો છે મને જોવા આવવાની કોઈ જરૂર નથી તસ્દી એટલે કે જરૂર નથી મને લાગ્યું કે એમના સમજવામાં કંઈ ભૂલ થઈ છે અહીં લેખક એમ સમજે છે કે એમને એટલે કે સજ્જનને સમજવામાં ભૂલ થઈ ગઈ હોય એવું લાગે છે પણ તે સુધારવાનો પ્રયત્ન ન કરતા મેં કહ્યું હવે કેમ છો બવા તો કરો છો ને અહીં આ જે ભૂલ સુધારવાનો પ્રયત્ન લેખક કરતા નથી પણ એ કહે છે કે હવે કેમ છો દવા બવા લો છો કે નહીં તો અહીં દવા દવા લેવાય લે છે કે નહીં એ પ્રશ્ન કરે છે હા અહીંની હવા જરા એવી છે ખરી પણ હવા ફેર માટે જવાનું હજી નક્કી કર્યું નથી એ તો ઠીક પણ જ્યાં બા લેશો ને અહીં હવા એટલે કે સમીર પવન જે વાતાવરણમાં આપણે ફેરબદલી કરીએ છીએ એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે નક્કી કરીએ છીએ તો હવા ચેન્જ થાય છે કે બદલાય છે તો ત્યાં જઈને આપણે થોડા તબિયતમાં સુધારો જોવા મળે છે તો સજ્જને લેખકને પૂછે છે કે ચા લેશો ને અહીં પ્રશ્ન કરે છે ચાની બનતા સુધી હું ના નથી કહેતો અને શરદીમાં તો બહુ જ ઠીક પડશે અહીં લેખક જણાવે છે કે ચા તો હું બનતા સુધીમાં ના તો નથી પાડતો પણ શરદીનો સમય છે તો શરદીમાં આ જે ચા છે એ ચા ઘણી સારી રહેશે બનતા સુધી તમે ચા નથી પીતા તે ઘણું સારું પણ ચા શરદી કરે એમ તમને કોણે કહ્યું વારું કોફી લેશો લેખક કહે છે કે બનતા સુધીમાં તો ચા હું પીતો નથી પણ ચા શરદી કરે છે એમ કોણે કહ્યું તો સારું તમે કોફી લેશો કોફીનો પણ અત્યારે વાંધો નથી કોફીનો ડૉક્ટર વાંધો લે છે અહીં પ્રશ્ન કરે છે ઠીક ત્યારે કોકો મોઢેથી બોલીશ તો ચા અને કોફીની પેઠે કોકોય ગુમાવીશ એમ લાગવાથી મેં ડોકા વડે હા કહી ને આખરે અમારે માટે કોકો મુકાયો અહીં મોઢા વડે બોલવા કરતાં ચા અને કોફી તો લેખક ગુમાવી ચૂક્યા છે પણ એમણે જવાબ આ બોલીને આપવા કરતાં એમણે માથું હલાવીને હા નો હું કાર ભરેશ ને આખરે લેખક અને સજ્જનની સામે કોકો મુકાય છે આ ઘર તમને ફાવે છે કે નહીં અહીં પ્રશ્ન કરે છે મેં પૂછ્યું મેં એટલે કે લેખકને લેખકે પૂછ્યું તેઓ બોલી ઉઠ્યા અહીં વર સુલોચના એમની પુત્રી માટે વર હજી શોધ્યો નથી હજી નાની છે સી ઉતાવળ છે અહીં લેખક સજ્જને પૂછે છે કે આ ઘર તમને ફાવે છે અહીં પ્રશ્ન કરે છે ત્યારે અહીં સજ્જન જણાવે છે કે સુલોચના હજી સુલોચના માટે વર શોધ્યો નથી પણ હજી એની ઉંમર જે છે એ નાની છે આ પ્રમાણે દવાને બદલે હવા અને ઘરને બદલે વર સાંભળનારા સાથે જે વાત કરવામાં આવ્યો હતો વાણી દ્વારા કરવી અશક્ય છે એમ મને લાગ્યું તેથી પત્ર લખી એ વાત એમને જણાવી એવો નિશ્ચય કર્યો થોડી ઘણી આડી અવડી વાત અલબત્ત ઉપર પ્રમાણે જ કરીને મેં આખરે કહ્યું હવે રજા લઉં છું અરે મારા મહેરબાન આમ શું બોલો છો તમે આવ્યા તેમાં મને સજા થઈ અહીં ઉદ્ગાર વાક ઉદ્ગાર વાક્ય અહીં જોવા મળે છે ઉલટો આનંદ થયો આપણી વાત સાંભળનારા અને સાંભળે તો એ સમજનારા બહુ ઓછા ડોકો હલાવી અને મુંગમોએ એમની રજા લઈ હું ચાલતો થયો અહીં જણાવે છે કે દવાને બદલે હવા અને ઘરને બદલે વર સાંભળનારા જે વ્યક્તિઓ છે એમને વાત કરવામાં આવે છે તો વાણી દ્વારા એ આ વાત કરવી શક્ય નથી એવું લેખકને લાગે તેથી પત્ર લખીને આ વાતને જણાવી દેવાનો એમણે નિશ્ચય કર્યો છે થોડી ઘણી આડીઓ વાત કરીને અલબત્ત ઉપર પ્રમાણે જ કરીને લેખકે કહ્યું કે હવે હું રજા લઉં છું સજ્જન કહે છે કે અરે મારા મહેરબાન આમ શું બોલો છો તમે આવ્યા છો એ મારા માટે સજા નથી ઉલટો તો આનંદ થાય છે આનંદ એટલે કે ખુશી સજ્જન કહે છે કે ઉલટાની તો મને ખુશી થઈ છે આપણી વાત સાંભળનારા અને સાંભળે તોય સમજનારા બહુ ઓછા હોય છે ડોકો હલાવે અને મૂંગે મો એમની રજા લઈને લેખક ત્યાંથી ચાલતા થાય છે બાળકો અહીં હાસ્યવાર્તામાં એકને બ એકને બોલવામાં અને બીજાને સાંભળવામાં તકલીફ હોય તેવી બે વ્યક્તિ ભેગી થઈ જાય છે ત્યારે તેમની વચ્ચે વાત જે થાય છે તે સાંભળવામાં આપણને ઘણી મજા આવે છે અને અહીં શરદીના કારણે જે જે તકલીફ થાય છે તે બે સજ્જનો વચ્ચે અહીં સંવાદ આપ્યો છે જે એક હાસ્ય ઊભું કરે છે